एबीजी शिपयार्ड नो देश नो सौथी मोटू कोर्पोरेट कौभांड बहार आव्या बाद 450 थी वधु कर्मचारीओ पण हवे 5 वर्ष थी पगार न चुकववामां आव्यो होवाना आक्षेप साथे बड़ापो काढ्यो हतो। ભારતની સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાંથી એક એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિતના પક્ષકારો સામે બેંક દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીની ફરિયાદના આધારે સીબીઆઈએ રૂપિયા 22,842 કરોડના બેંક ફ્રોડનો કેસ દાખલ કર્યો છે। ત્યારે હવે દહેજ એબીજીના કર્મચારીઓ પણ તેમના 5 વર્ષથી બાકી પડતર પગારના મુદ્દે ચિંતાતુર બન્યા છે। જો કે 5 વર્ષના પગાર બાકી હોય અને કર્મચારીઓ કામ કરતા હોય તે પણ આશ્ચર્યજનક બાબત છે। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના નેજા હેઠળ લેણદારોના સમૂહે કરેલા ફરિયાદને આધારે સીબીઆઈએ અગ્રવાલ ઉપરાંત તત્કાલીન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિન કુમાર અગ્રવાલ, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા સહિત અન્યો સામે એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું નામ આઈપીસી અને પીએમએલએ કાયદાના ઉલ્લંઘન બદલ કેસ નોંધાવ્યો છે, જેમાં કંપનીને 28 બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવી રૂપિયા 22,842 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। અમદાવાદમાં 1986માં સ્થાપેલ એબીજી કંપનીએ સુરત બાદ ભરૂચના દહેજ ખાતે 2006માં પ્લાન્ટ સ્થાપ્યો હતો, જેમાં લખી ગામના કેટલાક ધરતીપુત્રોની જમીન ગઈ હતી। તો 500થી પણ વધુ કર્મચારીઓ ફરજ બજાવતા હતા, પણ કંપની બંધ થતાં તેઓના પગાર પણ ચૂકવવામાં આવ્યા નથી, જેથી તેમની હાલત અત્યંત કફોડી થઈ ગઈ હોવાનું એબીજીના કર્મચારીઓએ જણાવી ચિંતા વ્યક્ત કરી હતી। હું સુનિલ કુમાર જૈન, એબીજી શિપયાર્ડ લિમિટેડ દહેજમાં કાર્યરત છું। અત્યારે અમારે 450 લગભગ એમ્પ્લોઈઝના 5 વર્ષ જેવા પગાર બાકી છે। એબીજી શિપયાર્ડ લિમિટેડ દહેજમાં જહાજ બનાવતી ગુજરાતની સૌથી મોટી કંપની હતી અને એમાં બેંકોના 22,482 કરોડની છેતરપિંડીનો કેસ અત્યારે સીબીઆઈના ઈડી ફાઇલ કરી છે અને એફઆઈઆર નોંધ કરી છે। એમાં કરીબ 28 બેંકોના પૈસા લઈને અમારો ઋષિ અગ્રવાલ પ્રમોટર નાસિક છૂટ્યો છે અને અમારો પગાર અત્યારે બેંક પાસેથી કે ઋષિ અગ્રવાલ પાસેથી કે કોને પાસેથી લેવાનો છે એ અત્યારે કોર્ટનો બહુ મોટો પ્રશ્ન છે। અમે કોર્ટમાં પણ કેસ કર્યો છે, અમારે એનસીએલટીમાં બી ગયેલા હતા, એનસીએલટીમાં કોર્ટનો જજમેન્ટ અમારા ફેવરમાં નહીં આવ્યો। અત્યારે અમે સુપ્રીમ કોર્ટમાં લડત લડીએ છીએ અને અમારે 450 એમ્પ્લોયનો જો પરિવારનો ભવિષ્ય છે એ કોર્ટના જજમેન્ટના આધારે અત્યારે અમે આશા રાખીએ છીએ, અમારો ન્યાયતંત્ર પર ભરોસો છે।